હવે થોડી વાર આપણે 5 મિનિટ્સ ભરતભાઈ જોબનપુત્રાને સાંભળી લઈએ. એ ગર્લ ચાઇલ્ડ પેરેન્ટ્સ એસોસિએશનના ફાઉન્ડર છે. પ્લીઝ વેલકમ ભરતભાઈ જોબનપુત્રા. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્તે 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 નમો નમો. અહીંયા બેઠેલી જે નારી શક્તિ છે, તમારામાં રહેલી એ દિવ્ય શક્તિને વંદન કરું છું. વેલકમ. આમ તો અહીંયા જેમ બેને કહ્યું એમ, ફક્ત સ્ટેજ ઉપર જ નહીં પણ નીચે પણ એટલા બધા લોકો છે કે જે દરેક એક સરસ મજાની સ્પીચ આપી શકે છે. દરેકને પોતાનો એક એક્સપિરિયન્સ છે અને ખૂબ સાંભળવાની મને પણ ખૂબ મજા આવી. દીપ્તિબેનને તો ઘણી વાર સાંભળેલા છે પણ બેનને પહેલી વાર સાંભળ્યા. વેરી નાઇસ. આમ તો ઘડી સાહેબને કહીશ કે સાહેબ તો થોડા લેટ પડ્યા. આજે બેનની સ્પીચ એટલી ફાઇન હતી અને એમ તો એ સ્પીચ નહોતી પણ એમનું એમ કહી શકાય કે આખી એક લાઈફ સ્ટોરી હતી. વેરી નાઇસ. અચ્છા તો આ બધાની વચ્ચે હું અહીંયા કેમ છું? તો મોટાભાગના લોકોને ખબર છે કે 2006-2006માં આ જ સ્ટેજ ઉપરથી મારી દીકરી, મારી પોતાની એક દીકરી જ છે ફક્ત સંતાનમાં, એના 10મા જન્મ દિવસે વિશ્વનું સૌથી પહેલું એક એસોસિએશનની સ્થાપના આ સ્ટેજ ઉપર થયેલી. જગદીશભાઈ એના સાક્ષી છે અને એમણે અમને ખૂબ સપોર્ટ પણ કરેલો. થેન્ક યુ જગદીશભાઈ. હા, જય વસાવડા. અને એને લાવવામાં પણ તમારો જ સહકાર હતો. તો જય વસાવડા અને જગદીશભાઈની હાજરીમાં ધ એસોસિએશન ઓફ પેરેન્ટ્સ હેવિંગ ગર્લ ચાઇલ્ડ ઓનલીની સ્થાપના થઈ અને અમારું એસોસિએશન 13 વર્ષથી દીકરીઓના ઉત્થાન માટે કાર્ય કરી રહી છે. પણ કુદરતી એવું હોય છે કે ઈશ્વર છે ને દરેકને સ્પેસિફિક કામ લઈને અમારી દ્રષ્ટિએ કંઈક મોકલતો હોય છે. અહીંયા તમને જે સોંપેલું કામ હોય છે તમને મળી જાય ને તો મજાની વાત હોય છે. ઘણી વખત આપણને ખબર નથી પડતી હોતી પણ આપણે માધ્યમ હોઈએ છીએ. અને મને હવે સમજાય છે કે આ એસોસિએશન મારા થ્રુ કેમ બન્યું. મારી પર્સનલ લાઈફ વિશે ઘણા બધા જે મારા અંગત મિત્રો છે એને ખબર છે કે હું એવી લાઈફમાંથી પસાર થયો છું કે એટ ધેટ ટાઈમ જ્યારે મેં એસોસિએશન બનાવ્યું, 10 વર્ષની મારી દીકરી હતી બેન, અત્યારે 23 વર્ષની થઈ ગઈ છે. મારા મધર, મારા વાઈફ, મારી બહેનો અને એમ કહી શકાય કે સ્ત્રીની અલગ અલગ સ્વરૂપ, દીકરી, માં, બહેન, પત્ની, બધાનું એક સાથે માણી રહ્યો હતો. ધીમે ધીમે કંઈક છૂટતું જાય છે. 2017માં મારા મધરનું સ્વર્ગવાસ થયો અને 6 જ મહિના પછી મારા વાઈફ 2018માં એનો પણ સ્વર્ગવાસ થયો. છૂટતું જાય છે. દીકરી 23 વર્ષની થઈ છે. હવે ધીમે ધીમે કદાચ એના પણ અમે મેરેજ કરી દઈશું તો એ પણ છૂટતું જશે. પણ આ બધું મેં માણ્યું છે અને હું એવું કહી શકું કારણ કે એમાંથી પસાર થયો છું એટલે કે ઈશ્વરે સ્ત્રીને કદાચ એટલા જ માટે બનાવી છે. કોઈ કદાચ એમ કહેતું કે પુરુષ શક્તિશાળી છે તો હું સ્ટ્રોંગલી એમાં બિલીવ કરું છું કે જો આ શક્તિ તમારી પાછળ કે તમારી સાથે ન હોય તો વી આર નથિંગ. આપણે કંઈ છીએ જ નહીં. જ્યારે મેક્સિમમ મુશ્કેલીમાં તમે હોય અને ત્યારે તમારે ખભે હાથ મૂકીને એમ કહે ડોન્ટ વરી હું છું ને એમ, તો એ જ તમને કંઈક શક્તિ આપી શકે. મારા મમ્મી કે જેણે મને નાનપણથી મોટો કર્યો એણે મને જે શક્તિ આપી, મુશ્કેલી મારા વાઈફ મારી સાથે હતા, મારી બહેનો મારી સાથે અત્યારે છે અને આજે પણ જ્યારે એ ક્ષણ આવે છે કે ત્યારે મને કશું જ સમજાતું નથી અને હું ક્યાંક અટકાવું છું ત્યારે મારી દીકરી મારા માથે હાથ મૂકે છે. એટલામાંથી હું પસાર થયો છું. બીજું કે સ્ત્રી સશક્તિકરણની બધી ઘણી બધી વાતો થઈ પણ મને લાગે છે કે તમારે સશક્તિકરણની ક્યાં જરૂર છે? તમે તો શક્તિ, સાક્ષાત શક્તિ સ્વરૂપ છો.
તમારા વિના તો કશું શક્ય જ નથી. વુમન્સ ડે છે એટલે મારી દીકરીને મેં અહીં બેઠા બેઠા જ એક વોટ્સએપ મેસેજ કર્યો, મને એમ થયું કે વુમન એનું કંઈક WOMN એનું મારી રીતે બેઠા બેઠા જેવાને મિનિંગ કર્યો છે. એક તો મિનિંગ બેને પણ કહ્યું કોઈએ, W for wonderful, O for oxygen, wonderful oxygen of, M for mankind, wonderful oxygen of mankind, A for and, the entire nature, N for nature. તો WOMN, તો તમે તો વન્ડરફુલ ઓક્સિજન ઓફ મેનકાઇન્ડ એન્ડ ધ નેચર ઇટ સેલ્ફ છો. મેનકાઇન્ડનું જે ઓક્સિજન છે એ જ તમે છો, આખા નેચરને ચલાવનાર તમે છો. તો તમારા વિશે તો કશું ટૂંકમાં આમાં કહેવું પણ હું ને કદાચ કોઈ પણ નાના પડીએ. અને સ્ત્રી વિશે વાત કરવી હોય તો એ જેન્ટ્સની તાકાત નથી કે એની શક્તિને એ સમજી શકે. ચીનુ મોદી ખૂબ સારા ગઝલકાર, કદાચ આમાંથી કદાચ કોઈએ એમને સાંભળ્યા પણ હશે, એની એક બહુ સરસ પંક્તિ મારા એક મિત્ર છે ભાવિન ગોપાણી મને કદાચ આજે જ એમણે મોકલી છે અને એ લાગુ પડે છે એટલે મારે કહેવી છે કે મરવા પડેલા મનને તું મારીને ચાલ. આ સ્પર્શનો દરિયો છે, ઉલ્લંઘીને ચાલ મન. અને સ્વપ્ન વગરની આંખનો વિશ્વાસ થાય પણ આંસુ વગરની આંખથી ચેતીને ચાલ મન. એટલે જેની પાસે બધું જ છે પણ આંસુ નથી એવી આંખોથી ચેતીને ચાલવું, એ કદાચ સ્ત્રીઓ માટે તેવું હોઈ જ ન શકે. એટલે આમનાથી ચેતીને ચાલવાની જરૂર નથી. એમને નમસ્કાર કરીને વંદન કરીને ચાલીએ. થેન્ક યુ.